आदो मणिपुर नामं चंद्रकेतुपुरं स्मृतं तृतीयरेवतं नामं कलो पुरातनं पुरं। होराठ हमारी जग जुनी जिरे ए होराठ हमारी जग जुनी यन गढ़ जुनो गिरनार त्या हाव जड़ा हेंजल पीवे ये ना नमना नर ने ना हूँ गिरनार काल ना बोल ने संगरतो संतोनी वाणी सांभरतो संत शुरा ने सतीनी आ सोरठनी भोमकाने साचवतो काल काळांतर थया उभो छु। कंक सत्ताना परिवर्तन में जोया छे केटली ए संस्कृतिना उदय अने अस्तनो साक्षी छु। ईस्वीसन 1875 ની આસપાસ વંથળીમાં ચુડાસમા વંશની શરૂઆત થઈ। આ વંશના એક ધર્મપરાયણ રાજવી રા મહિપાલે સફળતાથી ગાદી સંચાલન કર્યા બાદ જૂનાગઢની ગાદીનું રાજતિલક કર્યું તેના એકના એક પુત્ર રા માંડલિકને। સત ધર્મના ત્રાજવે તોલનાર દાનેશ્વરી રામ માંડલિક માટે છેક હરિદ્વારથી રોજ એક કાવડ ગંગાજળ આવે અને એ પવિત્ર જળથી સ્નાન થાય અને એટલે જ પ્રજાએ સ્વયં રામ માંડલિકને નામ આપ્યું રા ગંગાજળી। जटा में दलती है गंग शोभती विभूति अंग लेन योपता यंग भवानी रहती है संग रतन प्रलय कारणम भगत भय हरणम दरुण दुख विदारणम जपू शिवम जपू शिवम। રાજપૂતોની તલવારો હાલશે ને તો પાવડું પાણી પીવા જેટલી વેળા નહીં મળે। રાની મહેરબાની ન હોત ને આઈ તો આ ચારણો મને પટલાય બંધાવવા ન આવત। Thank you.
દેહમાં દેવ તું। અન્નદાતા, શાના વિચાર ચડી ગયા? સાચે જ, આ ગરવો સંતોને સાચવી જાણે છે। જો ને મંત્રીજી, એક તરફ નરસિંહ મહેતા આપણા માયલાને ચેતવે છે અને બીજી તરફ જમિયલશા દાતાર માણસાઈનો દીવો લઈને ઊભા છે। હા મહારાજ, એ તો સતત કહેતા જ રહ્યા છે કે મારો ધર્મ ઇન્સાનિયતનો, ઇન્સાનની ચાકરીનો। એ જ વાતનું તો રોણું છે। આપણા ધર્મના ઠેકેદારોને જ્યારે વાત દેખાશે ત્યારે જુનાણામાં સોનાનો સૂરજ ઉગશે, અરે સતના ઘોર નગારા વાગશે નગારા। પણ મહારાજ, આપણા રજવાડા અંદરો અંદર માથા કપાવવામાં ને પ્રજા એ પણ જુઓ ને, નાત જાતના ભેદભાવમાંથી ક્યાં નવરી થાય છે। બધાએ ધર્મમાં ભેળસેળ કરી નાખી છે, પંથ અને સંપ્રદાયના નામે ભગવાનનાય ભાગલા પાડી નાખ્યા છે મહારાજ, અને રજવાડા અંદરો અંદર ઝઘડે છે। ને ત્યાં અમદાવાદનો સુલતાન મહંમદ શાહ એક પછી એક રાજને હડપ કરતો જાય છે। હેર મંત્રીજી, દર મહિનાની બીજ, પાછમ, માઠમ અને એકાદશીના દિવસે કોઈ પણ જીવની હિંસા ન કરવી એવું ફરમાન જાહેર કર્યું કે નહીં? જી મહારાજ, ને એનો અમલ પણ ચાલુ છે। અરે હા, દામોદર રાયજીનું મંદિર અને દામોકુંડના સમારકામની વ્યવસ્થા થઈ કે નહીં? મહારાજ, પ્રધાનજી ત્યાં પહોંચી ગયા છે। ઓ, અને આપે પણ ત્યાં પધારવાનું છે? અરે હા, મને યાદ અપાવવા જ મોકલ્યો હતો। ઠીક છે, નીકળવાની તૈયારી થઈ ગઈ છે। અચ્છા, ભલે મહારાજ, હું રજા લઉં। જય ગિરનારી। કોની સાથે તાળી લાગી મહારાણી કુંતદે? તમસુ લાગી, તમસુ લાગી, કંકાવટીમાં કેસર ઘોળ્યા વી સેરી ગઈ થાળી રે, ખીચડી માં તો ખાંડ નાખી સેવ તો કીધી ખારી રે। આજે તો કઈ ગેલમાં છો મહારાણી કુંતદે? જાઓ ને દામોદર રાયજીના મંદિરે દર્શન કરીને આવતા લાગો છો? હા, પણ અમને એ તો કયો, આવું ભાન ભૂલાવી નાખનારું ગીત તમને શીખવાડ્યું કોણે? હે ભગવાન ભોળાનાથના ભોળા ભગત, રોજ શિવજીની જેમ ગંગાને માથે ઝીલનાર ગંગા જળિયા, રાવણે રચેલા તમારા શિવ તાંડવમાં તો આવી લચક્યા, અરે એમાં તો સંભળાય છે રૌદ્રની રૌદ્ર વીણા, તમે તો રોજ પૂજા કરતી વખતે શિવ સ્તોત્ર બોલો છો ને, લટા જટા કટા। બસ 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 મહારાણી, મહારાજા રાવણની અદ્ભુત રચનાને આમ ગમે તેમ ના બોલો, એ તો કાવ્ય રચનાનું અદ્ભુત ઉદાહરણ છે। મહેરબાની કરીને રુદ્રની આ મોંઘેરી સ્તુતિને સામાન્ય ગીતડા સાથે ન જોડો। તમારી સ્તુતિ તો છે રુદ્રની, અને મારું મારું તો આ લટકતું ઠમકતું ગીત છે મુરલીધર વાળાનું। હા, અરે મોરપીછ ધારી સાથે અમારે પણ સગાઈ છે મહારાણી। લ્યો ત્યારે આ ગીત તમને સોંપ્યું, ચોલી પહેરી ચણિયો પહેર્યો વી સરી ગઈ સાડી રે, નાક કેરી નથણી મેં તો આંગણી વળગાડી રે, તમસુ લાગી તમસુ લાગી। વાહ, અને આગર મેં તો નરસિયો લાગે છે તો રસીલો। હા મહારાજ, આખું એ ગામ ગાંડું છે એમની પાછળ, પુરુષો અને સ્ત્રીઓ રાસ રમે, અને વચમાં વચમાએ કરતાલ બજાવી પાણીના ઠમકારે બસ ગાતા જાય ગાતા જાય। તો અમારે તમારા પર ચોકી બેસાડવી પડશે રાણી। મારે માથે ચોકી? હા, લોકો કહે છે
કે નરસિંહ પાછળ જુનાણાની નારીઓ ખેલી છે ખેલી. અરે તમે તો મસાણમાં રહેનારા શિવજીના ભગત, તમે શું જાણો કૃષ્ણ ભક્તિ, રાધાનો પ્રેમ અને ગોપીનો પ્રેમ? એક વાર નરસૈયાને સાંભળશો ને તો બધું ભૂલી જશો. અરે અમારે તો અઠાણે દામકુંડના મંદિરે જવાનું છે, ઘણા વર્ષો થયા ત્યાંનો જીર્ણોદ્ધાર થયે. અમે વિચાર્યું છે કે જૂના નાના થાનકોનો જીર્ણોદ્ધાર કરાવીએ, એ બહાને દર્શન થશે તમારા દામોદરાયજીના. ક્ષમા મહારાજ, જવાની તૈયારી થઈ ગઈ છે. હુકુમ. ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. ધન ઘડી ને ધન ભાઈ ગંદાતા, આ તો ઇતિહાસ પ્રસિદ્ધ થાનક છે. દામોદર રાયજીનું થાનક છે. મહારાજા સ્કંદગુપ્તના સુબા ચક્રપાણીએ આ અદ્ભુત સ્થાનક બનાવેલું છે વિઠ્ઠલરાયજીનું. તમારી વાત સાચી છે સ્વામીજી, આ વાતનો ઉલ્લેખ અમે શિલાલેખોમાં વાંચ્યો છે. ઈસવીસન 457 સાલમાં, બરાબર? હા મહારાજ, સાક્ષાત બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી અહીં નિવાસ કર્યો છે. પ્રધાનજી, આવા થાનકો તો આપણા રાજની શોભા છે, શોભા. એક કામ કરો, કારભારીને કહો કે સત્વરે આ થાનક અને મા અંબાજીના મંદિરની જાળવણીની કાર્યવાહી શરૂ કરે. જેવી આજ્ઞા મહારાજ. સાંભળ્યું છે કે ભગત નરસિંહો અહીંયા રોજે સ્નાન કરવા આવે છે? જી મહારાજ, આપને માટે તો રોજ હરદ્વારથી ગંગા જળ આવે છે, પણ નરસિંહ માટે તો અહીં દામોકુંડમાં જ ગંગાજી પ્રગટ્યા છે. જૂનાગઢના ધનભાઈ કે આપણે ત્યાં આવા સંત પૈકા છે. મહારાજ, સંતને જીવતા સુખ થોડું મળે, આપણા શૈવપંથીઓ હેરાન કરવામાં પાછું વાળીને જોતા નથી. અરે ખુદ અમારા નાગરો પણ આ જુઓ ને, સારંગદેવ અને બીજા વૈષ્ણવો હાથ ધોઈને પાછળ પડ્યા છે. પ્રધાનજી, અમને તો એ પણ જાણવા મળ્યું છે કે આ ભગત નરસિંહો ના જાત સંપ્રદાયના વાળા બધાની બહારનો જીવડો છે. અરે બાપુ, સંતોને વળી ભેદભાવ કેવા, અરે જુદારો તો આપણે રાખીએ. પ્રધાનજી, તમે નાગર છો, તમને શું લાગે છે? મહારાજ, મારક તો મને એનો ગમે છે, પણ આ પ્રધાન પદું, આ ખટપટ ને આ કારોબારમાંથી વખત જ ક્યાં મળે છે? એમાંય હમણાં આ નાના મોટા રજવાડાઓ લૂંટફાટના માર્ગે ચડ્યા છે. પ્રધાનજી, આ શેનો ગોકીરો છે, કોઈ દંગા ફસાદ? અરે મહારાજ, આ તો રોજનું થયું. આ બ્રાહ્મણ લોકો દક્ષિણાની ભાગ બટાઈ કરવા માટે રોજ ઝઘડતા હોય છે. અમે શું કરી રહ્યા છો? આ દામોકુંડની મર્યાદા નથી, શું વાત છે? મહારાજ, દક્ષિણાના સરખા ભાગની વાત છે. શું વાત છે ભૂદેવો, કઈ વાત નો કજિયો છે? કજિયાનું મૂળ આ છે મહારાજ, આ સોનાનો હાથી આના સરખા ભાગ વેલ્થની માટેનો વિવાદ છે. એમ વાત છે. અરે ભાઈ, અટાણે એવો કયો દાનવીર મળ્યો કે જેણે આવી દક્ષિણા આપી? રાજવી હતા. રાજવી? જી અન્નદાતા, ઉના દેલવાડાના રાજા વિંજલ વાજા. ઓ, વિંજલ વાજા. રકત પીડાથી બિચારા પીડાતા હતા ને લોહીના ટસિયા પણ ફૂટતા હતા. કેતા હતા ઉના દેલવાડાના બ્રાહ્મણોને તલવારને જાટકે મારી ને રાજ કબજે કર્યું છે ને ભાટ લોકોને સંતાપ્યા, એની સજા મળી છે. મહારાજ, ભાટ લોકોનો શ્રાપ રૂએ રૂએ ફૂટ્યો છે. ક્યાં? વિંજલવાજા ક્યાં? એ તો ગયા મહારાજ, ઉતાવળે દામાકુંડમાં સ્નાન કરીને રવાના થઈ ગયા. કેતા હતા કે જુનાણામાં ખબર નથી પડવા દેવી. કઈ બાજુમાં ગયા છે? દાન ધર્મ કરી હેમાળે હાડ ગાળવા.
મારો માસિયા ભાઈ હેમાડે હાડ ગાળવા હાલી નીકળ્યો અને હું જોયા કર મહારાજ એ જતા જતા કહેતા હતા કે હું પાપ્યો ગંગા ચડિયા જેવા સત્વાદીને મારું મોઢું કઈ રીતે બતાવું તો તમારો ગંગા સ્નાનનો મહિમા લાજે મારી ભક્તિ લાજે પ્રધાનજી સત્વરે અશ્વની વ્યવસ્થા કરો હમણાં જ જો એ દાન આપીને ગયા હશે તો વધુ આગી નહીં ગયા સેવકો લાવ એ ગંગાજળ આજે મારાને આ ગંગાજળ ના પારખા છે પવિત્ર સ્પર્શ થી વિજલ રાજ ના શાપિત રોગ ને દૂર કરજે માં મારી આબરૂ રાજ્ય માં જય ગંગા મૈયા ગજબ થયો હે ભગવાન વિંજલ વાજા આવું તો કરાતું હશે વિંજલ વાજા બા મોથી આગાર્યો બા મોથી આગાર્યો હું તો ચેપિયલ છું અરે છેઠા રહીને જાતને સાચું ને તો હું ગંગા જળ્યો નહીં અમને કઈ ખબર ના કરી વિધિના વિધાન રા આંખના પલકમાં કેટલો એ બની ગયો હું રાજની આબરૂ સામે પાપી નજરું નાખનાર ઉના દેલવાડાના બ્રાહ્મણોને દગાથી પૂજા કરતા હતા તઈએ મેં તલવારને ઝાટકે દીધા મારા રોમે રોમને સળગાવી રહ્યો છે ઈ પાપનો શ્રાપ એટલે એનું પ્રાયશ્ચિત કરવા
જાઉં છું હેમાળે હાડ ગાળવા. અરે પાપને તો પુણ્ય કરીને પાછું ઠેલવી શકાય છે, મારી વાત માનો. ચાલો પાછા, બસ એક પણ ડગલું આગળ ચાલે છો ને તો તમને ભોળા શંભુની આણ છે. હે માતે, હે ગંગા મૈયા, પુરા ગંગા જળ્યો અહર્નિશ ભોળા શંભુને નતમસ્તક થનાર તારો આ પુત્ર, આજ દિન લગન જો હું સાચો સાત સતના માર્ગ પર ચાલ્યો હોઉં, મારી પ્રજા જો મને ગંગા જળ્યો કહેતી હોય તો હે સોમેશ્વર, જેમ તમે ચંદ્રદેવને શ્રાપથી મુક્ત કર્યા હતા તેમ મિંજલ વાજને પણ શ્રાપથી મુક્ત કરો, એને રોગ મુક્ત કરો, એને રોગ મુક્ત કરો, રોગ મુક્ત કરો. મિંજલ વાજા, મિંજલ વાજા. હે માતે, એક સંતની પ્રતિભા ધારણ કરનાર રાજવી રામાંડળીકની ભક્તિ અને શક્તિનો હું સાક્ષી છું. ગિરનાર, કાળના બોલને પારખતો, વંશની ઘટનાને નિરખતો, કર્મની કઠણાઈને જાણતો પિછાણતો હું ઊભો છું. પવિત્ર ગંગાની કૃપાને જીતનારો, નસીબના ખેલમાં હારો, શૃંગારના કેફમાં ડૂબ્યો, ગંગાજળથી રોજ સ્નાન કરનારો, ગંગાજળિયો વાતુના કેફ અને નશાની લતે ચડ્યો, ઉપરકોટના કાંગરા એક નશીલા માનવીના પગલાથી થરથર કાંપવા લાગ્યા, મોજ મજાના કામંડા પડઘા ઉપર કોટમાં રોજ સંભળાવા લાગ્યા. જિંદગી ઘડી બે ઘડીનો ખેલ છે બાપુ, પછી બે ઘડી મજા શું કામ ન લેવાની હે? અને શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના હે? અરે આ જવાની તો આમ જ જવાની, આવા થાટ આવા રાજ પછી શેની જોવાની વાત હે? વાહ સુપાલ વાહ, શું તારી વાર્તાની કેણી છે ભાઈ. અરે અમને તો એમ જ હતું કે વાર્તા કેવા વાળા સોરઠમાં છે. અરે બાપુ, અમારા માળવાનો તો રંગીલો મિજાજ ને રંગીલો ગાંવ. અમારા માળવાના ગામમાં એક એક જુવાનના જીવનમાં વાર્તા પડી છે બાપુ. સાચે જ તારું માળવું જો આટલું રંગીન છે તો જ્ઞાને. અરે ત્યાં તો બાપુ અપસરા જન્મે છે અપસરા, માળવાની સુંદરીની તો વાત જ ન થાય બાપુ. સાચે જ થાય છે સુરપાલ, કે દિવસ રાત બસ તારી નોખી નોખી વાતો સાંભળા રાખું બાપુ. મારે તો ગામે ગામ ફરવાનું અને ગામે ગામની સુંદરીની ખબર રાખવાની. જય માતાજી બાપુ. જય માતાજી. ઘણી ખમ્મા અંદાતા રે બાપુ, ઘણી ખમ્મા. આજ તો કઈ બહુ વાર લગાડી ને. અરે બાપુ, આપ તો જુનાણાના ધણી, મારે તો મોણિયેથી ઘોડા પર આવવાનું. જય માતાજી સુરપાલજી. જય માતાજી. નાગાજન, આ સુરપાલની વાતોમાં મન પરવતો હતો, પણ સાચું કહું નાગાજન, તારા કસુમ અવગણ નાઈડ્યું તૂટ્યો છે ભાઈ. અરે બસ બાપુ, ઘડી બે ઘડી, ઘડી બે ઘડી. તમે બોલ્યા, આ માળવાનો માણીગર પણ કહે છે કે જિંદગી ઘડી બે ઘડીનો ખેલ છે. અરે માણવી હોય એટલી માણી લો. વાહ સુરપાલ વાહ. ભાઈ નાગાજન. હા બાપુ. આ સુરપાલની વાતોમાં ભાઈ રે નશો છે. હા છે કોઈ બાપુ, ભરતું હરિએ શૃંગાર શતક લખીને હદ કરી નાખ્યો, બીજા કોઈ શાસ્ત્ર એની તોલે ન આવે. પણ ભાઈ, વૈરાગ શતક પણ એ જ લખ્યું છે ને, છે ને ભક્તિ રસની પરાકાષ્ઠા. હા ગઢવી. લ્યો બાપુ અંજલિ કહુંબો. ગઢવી, ભલા માણસ
તમને તો ભક્તિ રસ અને વીર રસ માં જ મજો આવે છે. જ્યારે અમારો શુલપાલ મારો રંગ અને રસ નો વેપારી છે. વેપારી લ્યો ત્યારે બાપુ, હું રજા લો. બસ આજે વેલા વેલા બાપુ, મોણી આજ થોડું કામ છે ને આપની પાસે તો છે ને માળવાનો માણીગર, કસુંબા કરતા વધારે કેપ ચડાવનાર, વાર્તાઓના ગુથણહાર એવા સુરપાલજી. લ્યો તઈ, જય માતાજી. જય માતાજી. લ્યો તારે સુરપાલ. હા બાપુ, થવા દો તમારી માળવી ભાષામાં માયાવી વાતો. માંડો જોવાની અને જોવાની વાતો. હવે તો રાત દીણા શમણા આવે છે. અરે અન્નદાતા, હું તો રહ્યો વાર્તાનો વેપારી, તમારા જેવા રાજવીને સોંડલા સિવાય બીજું શું આપું હે? એ તમ તમારે પીવાય એટલો પીઓ ધર્યો. હા પીઓ ને એ ને મોજ કરો હે. વાહ દોસ્ત વાહ, તોને તો કમાલ કર દિયા સુરપાલ ઉર્ફે સુખલાલ. ઈ તો તમારી દોસ્તીનો પ્રભાવ છે સરદાર સાહેબ, તમે હુકમ કરો. અરે માથું ઉતારી દઉં માથું. વાહ મેરે દોસ્ત વાહ, રોજ ગંગાના પાણીએ નાહવા વાળો નશો કરતો થઈ ગયો. તેરી બાતો મેં જાદુ હૈ જાદુ. તમે તલવાર ચલાવી જાણો? અમે મગજ. પણ તલવાર ની ધાર કરતા તીણી ધાર વાળી છે આ વાણી. દાનવ ને બનાવીએ દેવ ને દેવ ને બનાવીએ દાનવ. હા સચ વાત હૈ, જેના મોઢે ઓમ નમઃ શિવાય નીકળતું તે રા આજે રૂપ સુંદરીઓ પાસે નમે છે. માશાઅલ્લાહ સુરપાલજી, આપ તો આફત હૈ આફત. નશા અને સુંદરીના સહેવાસ વિના હવે રાને એક ઘડી પણ ચાલતું નથી. હવે તો એનો શયનખંડ પણ જુદો છે અને ત્યાં સૈનિકોની સલામીને બદલે ખૂબ સુંદરીઓની અવર જવર વધતી જાય છે. સુરપાલજી વાહ, આપકા જવાબ નહીં. અરે એના આડે ધર્મની ધજા ને કુંતાંદે જેવી રાણીના સત હતા એ પણ નથી રહ્યા. રાણી કુંતાંદે નો પૈડો બોલ ઉઠાવનારો હવે એને વાતે વાતે જાકારો આપે છે. વાહ ક્યાં ખૂબ, હવે હુમલાની તૈયારી શરૂ કરીએ. સૌરઠ નો કબજો લઈ. ના સરદાર ના, હમણાં નહીં, હજી થોડી ધીરજ ધરો. હજી ઉપરકોટમાં રાના વફાદારો છે, એ બધા રાના મોઢે થૂ થૂ કરતા થઈ જાય. 5-25 આબરૂદાર ઘરાનાની બેન દીકરીઓની ઇજ્જત લૂંટાઈ, બસ ત્યાં લગી વાર છે. જોજો સરદાર, એક દિવસ રાના મોઢે આખું જુનાગઢ ફિટકાર વરસાવશે. માટે કહું છું, તેલ જુઓ ને તેલની ધાર જુઓ. બસ જુનાડુ હવે દૂર નથી. હા નથી જ, પણ જોજો હો સરદાર સાહેબ, જુનાડાના સુબા બન્યા પછી આ સુરપાલ ઉર્ફે સુખલાલની દોસ્તી ભૂલી ના જતા. અરે યાર, તુને તો દોસ્તી કે લિયે કરતબ દિખાયા હૈ, તેનો હું બદલો ન દઉં તો મારા જેવો કોઈ બેઈમાન નહીં. લ્યો ત્યારે ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. બસ હવે જુનાડાના સુભા બનવાની તૈયારી કરો હે. કનક. જી હુકુમ મહારાણી બા. પ્રધાનજી આવી ગયા? હા, પ્રતીક્ષા ખંડમાં જ બેઠા છે. જા અને તું પોતે જેમને સંદેશો આપ કે મહારાણી બા તેમની રાહ જોઈને બેઠા છે, ખાસ કામ છે. જી મહારાણી બા. હે જોગમાયા, હે ભોળાનાથ,
હે દ્વારકાધીશ, હે નાથ, અમારાથી એવી રીતે શિવ ભૂલ થઈ ભગવાન, કે જોત જોતામાં સતના અવતાર સમા મારા રાને તમે આવા બનાવી દીધા. મારા રાને આ લતમાંથી છોડાવો ભોળાનાથ, છોડાવો. પ્રણામ રાજમાતા, હાજર છું. કેમ કંઈ અચાનક યાદ કર્યો? કંઈ ઉપાધિ? ઉપાધિ આવી નથી, આવવાની નોબત સંભળાઈ રહી છે. પ્રધાનજી, તમને સંભળાય છે એ નોબતના ભણકારાનો અવાજ, એ મુલ્લાની બાંગની પોકારો? જી મહારાણી બા, મહારાજ તો માળવેથી આવેલ સુરપાલના દોરવાયા આવળે માર્ગે ચાલી રહ્યા છે. કેણી કેનારાએ રા ઉપર એવા તો કામણ કર્યા છે કે આપણી વાત પણ સાંભળવા તૈયાર નથી. પ્રધાનજી, મને આવનાર અમંગળના વર્તારા સંભળાઈ રહ્યા છે. હું દિવસો સારા નથી બાળતી. આ સુરપાલના પગલાએ તો જીવતર બગાડ્યું. જી દીના મહારાજ, પ્રભાત્યાને બદલે પ્યાલેની માંગણી કરતા ત્યાંને તેદુના જીવ ઉચક થઈ ગયા છે. મહારાણી બા, ક્યાં ગયો એ નરકેસરી જુનાળાનો ધણી, જેના બાવળાના બળે તો હાથી એ નોતા છટકી શકતા? ક્યાં ગયો? બા, રાજના પગલા હવે તો નાચનારીના આંગણા સુધી પહોંચી ગયા છે. સુરપાલના પાપને રા ઓળખી નથી શકતા, અને જેદી જેદી ઓળખશે એદી બહુ મોડું થઈ ગયું હશે. પ્રધાનજી, બહુ મોડું થઈ ગયું હશે. મહારાણી બા, વાત આટલેથી અટકતી નથી. મારા ખાસ ગુપ્તચરો ખબર લાવ્યા છે કે સુલતાનના એક સરદાર મલેકે સીધી લડાઈને બદલે ડગલબાજી શરૂ કરી છે. આ સુરપાલ પોતાને માળવાનો રહેવાસી કહે છે, પણ એ અમદાવાદનો છે. ને આ સુરપાલ પણ એનું સાચું નામ નથી. શું વાત કરો છો પ્રધાનજી? જી મહારાણી બા, સમાચાર સાવ સાચા છે. એ સરદાર મલેકનો ખાસ માણસ છે આ સુરપાલ. મલેકે એને જૂનાગઢને ખેદાન મેદાન કરવાનું કામ સોંપ્યું છે. પ્રધાનજી, સુરપાલની મીઠી વાતોમાં રા એવા તો ભોળવાઈ ગયા છે કે આપણી સાચી વાત માનવા તૈયાર જ નહીં થાય. ચિંતા કરો મા બા, હું પુરાવાની ભાળમાં જ છું. પુરાવા મળતા જ હું મોકે ઘા કરીશ. જેવી ભોળાનાથની મરજી. હું રજા લઉં બા. કારભારી. જી મહારાજ. દામો કુંડ નું કામ શરૂ થઈ ગયું. જી મહારાજ. આ શેનો કુલાલ છે? જરા જઈને જુઓ. જી મહારાજ. માણસોનું ટોળું ટૂંકને મારી રહ્યું છે મહારાજ. પોતાની જાતને ભગત કેવડાવનારા નરસૈયાએ હવે મજા મૂકી છે. જાદુ મંત્ર ના નામે ભોળા લોકોને છેતરી રહ્યો છે. નાગરી નાથ નું નામ બોલ્યું છે, એને કડક માં કડક દંડ આપો.
એને સખત માં સખત સજા આપો. ક્યાં છે નરસિંહ મહેતા? આ રહ્યો પાખંડી તાંત્રિક મંત્ર નો સાધનારો. એને દંડ આપો મહારાજ, એનો શિરોચ્છેદ કરો. જો આને દંડ નહીં થાય ને તો ગરવો ડોલવા માંડશે, ભૂકંપ આવશે મહારાજ, ભૂકંપ. સિપાહીઓ, આ ભગતને આવતીકાલે રાજસભામાં મારી સામે હાજર કરો. બધા નગરજનો સામે આનો ન્યાય થશે. જે ગમ્યું જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. સારંગધરજી, અહીંયા તો કેટલાય લોકો નરસિંહ મહેતાની જ્ઞાતિના છે, છતાં આમની વિરુદ્ધ ફરિયાદ? મહારાજ, આ માણસ દંભી છે અને ભક્તિના નામે ધતિક ચલાવે છે. પોતાની જાતને વૈષ્ણવજન કહેતો આ દંભી ભજનના નામે ભ્રષ્ટાચાર કરે છે. નગરજનો, કોઈ વ્યક્તિ ભજન કરતી હોય તો એને ભ્રષ્ટાચારી કેવી રીતે કહી શકાય? ભજન તો હું અને તમે આપણે બધાએ કરીએ છીએ. પણ મહારાજ, મહારાજ, હું અનંતરામ, આ આરોપી નરસિંહ મહેતાનો હું મામો થાઉ છું. હું પોતે આપને ફરિયાદ કરું છું કે મારો ભાણો દુરાચારી છે. સાક્ષી કે પુરાવા વગર કોઈ વ્યક્તિને દુરાચારી કેવી રીતે કહી શકાય? મહારાજ, મારી પત્ની નામે રતન ભાણિયાના ભજન પાછળ ગેલી થઈ હતી. આજ તાંત્રિકના કારણે એનું મૃત્યુ થયું છે. નરસિંહ દુરાચારી છે એનો બીજો દાખલો છે આ નગરની ધંધાદારી ભાઈ ચંચલા. એ નરસિંહના સંગમાં આવ્યા પછી હવે સાધ્વી વેશે ફરે છે ને કૃષ્ણ કૃષ્ણના જાપ જપે છે. આવા માણસને તે કઈ ભગત કહેવાય? નરસિંહ મહેતા, તમારે આ બાબતમાં શું કહેવું છે? એવા રે અમે, એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. મહારાજ, ભજનમાં આવવા માટે હું ક્યારેય કોઈને આગ્રહ કરતો નથી કે નથી કોઈને રોકતો. નાના મોટા સૌને છૂટ છે. આપને જો અપરાધ લાગતો હોય તો હું આપનો અપરાધી. મહારાજ, રાધા કૃષ્ણના ભજન સિવાય હું બીજું કાંઈ નથી જાણતો અને મારે બીજું કાંઈ જાણવું પણ નથી. આપ તો રાજા છો, જો મને દોષી ગણો તો કરો દંડ મને. મહારાજ, નરસિંહ વાતો કરીને ભોળવે છે, એની વાતોમાં ના આવતા એનું માથું ઉતારી લ્યો. ભક્તરાજ, તમે કોની ઉપાસના કરો છો? મારો શ્રી હરિ શ્રી કૃષ્ણ છે. એટલે સૈવ ધર્મના વિરોધી ભગવાન સોમનાથના દુશ્મન? મહારાજ, મારો વાલો બીજાથી જુદો નથી. મારા શામળિયામાં સર્વ સમાઈ જાય છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જુઓ મહારાજ, જુઓ, બીજા દેવો પોતાના દેવોમાં સમાઈ જાય છે એમ કહી પોતાના દેવની કેવી બળાઈ મારે છે? મહેતાજી, અમે સાંભળ્યું છે કે તમારા ઘરના કેટલાક સાંસારિક પ્રસંગો સાક્ષાત ભગવાન આવીને ઉકેલે છે.
દીકરીનું મામેરું ભરે, દીકરાને પરણાવે અને તમારી તમારી હુંડી ભરી આવે. એટલે એકાદ વાર તો તમે શ્રીહરિને નજરો નજર જોયા છે? જોયા છે, હા. એક વખત વૈકુંઠમાં રાસલીલા વખતે જોયા છે મેં એમને. બાકી મારા જેવા પાપીને પ્રભુના દર્શન વારંવાર ક્યાંથી થાય? એટલે તમે માનો છો, તમે તમારી જાતને પાપી માનો છો? નરસિંહ મહેતા, તમારા પર આરોપોની લાંબી યાદી છે. મને કહેશો, રતન નાગરાણી સાથે તમારો શું સંબંધ? એ મારા મામી થાય, શ્રીહરિના ભક્ત અને વારાના શરણાગત હતા. એ તો પછી એમનું મોત કેમ થયું? મહારાજા, શું વાત કરું તમને? આખી નાગરી નાથ જાણે છે આ વાતને. મારા વાલાએ એમને પોતાના શરણમાં બોલાવી લીધા. મહારાજ, આ માણસ સાચી વાત નહીં બતાવે. પોતાની જાતને નાગર કહેવડાવનારા પાખંડીએ આખી નાગરી નાથનું અપમાન કર્યું છે. એને સજા થવી જ જોઈએ. કારભારી જી મહારાજ, તમામ પક્ષોને સાંભળ્યા પછી જ્ઞાતિજનો, આગેવાનો તથા બ્રાહ્મણો સાથે ચર્ચા થયા પછી જૂનાગઢ રાજને એમ લાગે છે કે આ નાગર નામે નરસિંહ મહેતા એક પાખંડી છે, ધર્મના નામે ખોટું આચરણ કરે છે, છૂત અને અછૂતના ભેદભાવ ગણકારતો નથી અને ધર્મને ભ્રષ્ટ કરે છે, બર નારીને પોતાની માયાજાળમાં ફસાવે છે, અજ્ઞાની અને ધર્મભીરુ લોકોને ભોળવી ખોટો રાહ બતાવે છે. નરસિંહ મહેતા રાધા કૃષ્ણની ખોટી ભક્તિ મેલી દે તો જે જીવતો બચી શકશે, અથવા રાજની સામે એને સાબિત કરવું પડશે કેનો ભગવાન દામોદર છે, સાચો સાચ મુસીબતમાં એની મદદ કરે છે. ઋતુલતા પત્રફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોધે, જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે. મહારાજ, સાચી સત્તા તો મારા શામળિયાની. કંઈક રાજાઓ ને રજવાડાઓ આવ્યા ને ગયા, આજે એમના ખંડેર ઉભા છે. મહારાજ, કાળની ગતિને કોણ બાંધી શકે? મહારાજ, કોણ બાંધી શકે? મહારાજ, આ નરસિંહ બધાને એમ ભરમાવે છે કે સમગ્ર જન વૈષ્ણવ છે ને પોતે એક જ દુખિયાનો બેલી છે. સારંદરજી, ત્યાં જ તમારી ભૂલ થાય છે. દુખિયાનો બેલી હું નહીં, મારો શ્રીહરિ છે, મારો શ્રીનાથજી છે. પણ હા, એક વાત સત્ય છે કે સાચો વૈષ્ણવ તો એ જ કહેવાય કે જે પારકાના દુઃખને પોતાનું દુઃખ માનતો હોય. સાચો વૈષ્ણવ તો એ છે કે જે વાત કાચ મન નિશ્ચલ રાખે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે. આ તમારા દામોદર રાયજી નું મંદિર નથી, આ અમારો દરબાર છે. અને મારી વાત ધ્યાનથી સાંભળો ભગતરાજ, તમારી પાસે ફક્ત આજની રાત છે. આવતીકાલે સૂરજ ઉગે પહેલા દામોદર રાયજીના મંદિરમાં પ્રભુના ગળામાં જે હાર છે
એ હાર સાક્ષાત પ્રભુ આવીને તમારા ગળામાં પહેરાવશે, તો જ હું તમારી વાત માનીશ અને તો જ તમને જીવનદાન મળશે, નહીતર સૂરજ ઉગતા જ તમારું મસ્તક ધડથી અલગ કરવામાં આવશે. જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે આપણે રોજે રોજ વિઠ્ઠલાની પરીક્ષા કર્યા કરીએ તો ક્યારેક વિઠ્ઠલો એ આપણી પરીક્ષા તો કરે ને બેટા. આંસુ લોચી ના, જેના મુખમાં હરિનું નામ હોય ને એની આંખમાં આસુડા ન હોય દીકરા. પણ બાપુ, વાલા વેરી ત્યાં, સગા સામા ત્યાં, અરે મામા જેવા મામા રતન મામીની ભક્તિને ન ઓળખી શક્યા બાપુ, ને ઉપરથી આડ મૂક્યું આવું અપમાન. બેટા, આનું જ નામ જગત. બાપુ, શું આ શામળિયો નથી જોતો? એના ધ્યાન બહાર કઈ નથી બેટા. તો પછી? બેટા, એના ન્યાય ઉપર શંકા ન કરાય, થોડી ધીરજ ધર. અરે ભાઈ, સામળાના વિવાહ વખતે અને તારા મામેરા કોણે પૂરા કર્યા હતા? અરે બેટા, દોડી દોડીને આ રંકનું કામ કોણ પૂરું કરતું હતું? બેટા, તને ક્યાં ખબર નથી કે મેં લખેલી હુંડી શામળાએ દામો શેઠ બનીને સ્વીકારી હતી. તો આ વખતે, આ વિપદા વખતે મારો વાલો વહેલો નહીં આવે? પણ બાપુ. બેટા, હજુ તને શ્રદ્ધા નથી? બાપુ, પેલા તો તમે શામળાના દર્શન કરવા કેદારો ગાતા ને શામળો હસતા હસતા દર્શન દેતો. હા બેટા, મારા કિરધારીને કેદારો સાંભળવાની ટેવ પડી ગઈ છે. તો પછી આજે કેમ કેદારો હાલાવતા નથી? એકવાર એકવાર બાપુ કેદારો ગાય તો જુઓ. બેટા, બેટા મારો સાંભળો મારું પારખું લેવા બેઠો છે. કેમ? કુંવર બેટા, એક વખત મારે આંગણે આવેલા સાધુઓને જમાડવા માટે મેં ગિરધારી શેઠ પાસેથી ઉછીના નાણા લીધા હતા અને એની સામે મેં મારો કેદારો ગીરવે મૂક્યો છે. જેવી કાળિયા ઠાકોર ની મરજી, હવે એને આવું હોય તો આવે, નહીં તો એ અઠીલાની સામે એના ભગત ની હઠ છે કે મારો વાલો આવીને મારા ગળામાં હાર પહેરાવે, નહીં તો એના નામે મારું મસ્તક સ્વીકારે. બેટા, રડ નહીં, તારા મનમાંથી મારા મોતનો ભોગ કાઢી નાખ બેટા. ગિરધારીનો ભરોસો રાખ, હવે તો રામગીરી ગાવાનું ટાણું થઈ ગયું છે. અઠીલા
હુરે અમારી નામો તળાજેથી શેઠ ધણીધરના જે ગોપાળ વાંચ્યો, જત લખવાનું કે તમારો કેદારો રાગ અમારે ત્યાં અડાણે હતો તેનું મેં લખાણ દસ્તાવેજ કરાવેલ, તે બદલ અમારી પાસેથી તમો 60 કોડી લીધેલ, એ રકમ આજરોજ મધરાતે તમારા માણસ દામોદર વિઠ્ઠલજીએ આવીને પાઈએ પાઈ વ્યાજ સહિત ચૂકવી આપેલ છે, એટલે તમારું લખાણ તમને પરત કરીએ છીએ ને તમારો કેદારો પરત કરીએ છીએ. હવે તમે કેદારો ગાઈ શકો છો, તમે મુક્ત છો. લિખિતમ શેઠ ધરણીધર મુકામ તળાજા.
પ્રભુ, હે વિઠ્ઠલના, જય હો દ્વારિકા વાડાનો. બાપુ, અડધી રાતના શ્રી હરિ વિઠ્ઠલજી થઈને છેક તળાજે ભોગ્યા દીનો નાથ. રાતો રાત મારા વાલાએ લેણું ભરીને કાગળ લખત કર્યો ને પાછો મને પહોંચાડ્યો. હું નહોતો કહેતો કે મારો વાલો બારે નટખટો. હવે વાટ શેની જોવાની? ભલે રાને જે કરવું હોય તે કરે. વાહ મારા નાથ, મારા ઠાકોર, વાહ! આનાથી આનંદની બીજી ઘડી કઈ હોય? બીજી કઈ હોય? હાલ કુંવરબા, હાલ કુંવરબા, હવે તો તને પેટ ભરીને સંભળાવું. જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી.